जय मुरलीधर मित्रों, जय द्वारका थी जय हिंद जय गो माता। हूँ छू लालो आहिर। मित्रों आज अमे त्रणेय भाईओ रमेश भाई आहिर, मालदेव भाई आहिर, तमने बधाने खबर ज हशे हूँ 18 वरण ने कहूँ के गाय ने राष्ट्र माता नो दर्जो मले ई बाबत उपर अर्जुन भाई आंबलिया, तरुण भाई आहिर ई बधाने धरपकड़ थई गई। इनो कारण तमने कहूँ मित्रों के गाय ने राष्ट्र माता नो दर्जो मले ई बाबत उपर थी गांधीनगर पगपाळा नु पण आयोजन करवामां आवेलुं हतुं, रेली काढवामां आवेली हती। त्यारे एवुं कहेवामां आव्युं हतुं के तमारो मुद्दो स्वीकारी लेवुं, पण स्वीकारवामां आव्यो नहीं। आ सरकारे खोटा खोटा लॉलीपॉप ज आप्या। अमे खुद न्या जई गल छे के भाई तमारो अमुक साहेबो पासा एवुं के भाई તમે પુરાવા લઈ આવો, અમે તો ચોકે ખુલ્લેમ પુરાવા આપી દીધા હતા, તોય પણ મુદ્દો સ્વીકારવામાં આવ્યો નહીં ને આ લોકોની ધરપકડ થઈ ગઈ। પછી એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 2 કલાકની અંદર છોડી દેશું અમે। રમેશભાઈ તમે કોને કોને ફોન કર્યા ભાઈ? મેં કેશુભાઈ નાકરાણી ત્યાંના ધારાસભ્ય છે એને ફોન કર્યો હતો। મેં ફોન કર્યો તો મને એને એવું જવાબ આપ્યો કે રમેશભાઈ 2 કલાકની અંદર એ છૂટા થઈ જશે, મેં પૂરી ભલામણ કરીને આવ્યો છું। ત્યાર પછી પાછા 2-3 કલાક પછી અમે ફોન કર્યા, ઉપાડ્યા ને આજે આખો દિવસ ફોન કર્યા, કેશુભાઈ નાકરાણી અમારો ફોન જ ના ઉપાડ્યા। આવું છે મિત્રો, આ સરકાર અત્યારે આવી છે, થોડીક તો શરમ આવવી જોઈએ। કોઈ મુદ્દો કઈ ખોટો નથી, ખોટો હોય તો તમે કયો, અમે બંધ કરી દઈએ। ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ બાબત ઉપર સરકારને શું વાંધો છે? થોડીક તો શરમ રાખો ને। અર્જુન ભાઈ આંબલિયા ને તરુણ ભાઈ એમાં લગભગ 25 જણા જેટલા અત્યારે ની ધરપકડ અટકાયત કરવામાં આવેલી છે। એક લેડીઝ છે અને એક 11 વયનો છોકરો છે, થોડીક તો શરમ આવવી જોઈએ। એક લેડીઝ પણ ભેગા છે ને એક નાનો એવો છોકરો પણ છે, એને અત્યારે તો લગભગ રાજકોટ મોકલી દેવામાં આવશે બાલ અદાલતમાં ને ન્યાયધારો કે જ્યાં તો કઈ ખોટું નતું કર્યું, તમે મુદ્દા નથી સ્વીકારતા ને એટલે પગલા ભરવા પડે અમારે, તો બિલ પારિત કરાવી દો ને। અમે ક્યાં કહીએ, તમે ખાલી બિલ પારિત કરાવી દો સરકારને કહેવાનું। જય ગો માતા જય દ્વારકાધીશ। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગો માતા એ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક છે, ત્યારે મારે ખાસ એટલા માટે કહેવાનું છે કે ગો માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે તે માટે અર્જુનભાઈ અને એની આખી ટીમ એ આજે પરસ કરતા વધારે સમયથી એના માટે અનશન કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા અવનવી એને લોલીપોપ આપવામાં આવી રહી છે। ક્યારેક એ મંત્રીને મળવાનું કહે છે, ક્યારેક સીએમને મળવાનું કહે છે, અને જ્યારે સીએમને મળવાનું કીધું છે ત્યારે હિન્દુ ધર્મના નામે રાજનીતિ કરતી આ ભાજપ સરકારના સીએમ ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે ગો માતા પાછળ જે કોઈ શહીદ થઈ ગયા એનું મને લિસ્ટ બતાવો। તો મારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ને એટલું જ કહેવાનું છે કે જો તમે હિન્દુના દીકરાઓ હો તો તમને એ ખબર હોવી જોઈએ, જો તમે ગાય માતાનું દૂધ પીધું હોય તો પણ તમને એ ખબર હોવી જોઈએ કે અમારા વડવાઓએ સ્ત્રી રક્ષા છે, ગૌ રક્ષા છે, દેશ રક્ષા માટેના માથા આપી દીધેલા છે, અને આજે જે કઈ ગામમાં પાડ્યા છે એ એની નિશાની છે। તો મારે આજે એટલું જ ખાસ કહેવાનું છે કે જ્યારે આ ગોરક્ષક મિત્રો જ્યારે અલગ અલગ લોલીપોપ આપી અને એને ન્યાય નથી મળ્યો ત્યારે તેઓ લોકો આત્મવિલોપન કરવા માટે ગયા, ત્યારે આ 19 જણાની ધરપકડ કરવામાં આવી છે, 8-9 કલમો એના ઉપર લગાડવામાં આવી છે, અને ઘણી બધી સમાજ કે આગેવાનો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની એના ઉપર એક્શન લઈ અને છોડવામાં આવ્યા નથી, એને ન્યાય નથી મળ્યો। તો હું તો દરેક 18 વર્ણને કહું કે આ લડાઈ છે એ ખાલી આ લોકો માટે નથી, 18 વર્ણ માટેની છે। બધા આગળ આવો અને શક્ય હોય ત્યાં સુધી આ ભાઈઓને ન્યાય અપાવો। નમસ્કાર મિત્રો, આ હિન્દુવાદી સરકાર જેને મારે કેવું છે કે આજે હિન્દુના દીકરાઓ ગો માતા માટે લડે છે અને એને અન્યાય થાય છે, ત્યારે તમે તાત્કાલિક એની ધરપકડ કરો છો, તાત્કાલિક તમે એને સજા દેવડાવો છો, તો મારે આ સત્તા પક્ષને ખાલી એટલું જ કહેવું છે કે તમે તો જે કૌભાંડિયાઓ છે, જે ભ્રષ્ટાચારી છે એને કેમ છાવરો છો?
એ ભ્રષ્ટાચાર, પછી લેપટોપ નું ભ્રષ્ટાચાર હોય, સાયકલ નું ભ્રષ્ટાચાર હોય, કોરોનામાં ડોલો નું ભ્રષ્ટાચાર હોય, કે શિક્ષણ સમિતિમાં આવતી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ નું ભ્રષ્ટાચાર હોય, કે કોઈ સત્તા પક્ષના નેતા દ્વારા કરવામાં આવેલા કુકર્મ હોય એને તમે છાવરી લ્યો છો, જ્યારે આ જે હિન્દુના દીકરા કે એમાં 18 વર્ણ હતા, એવું નથી કે ખાલી એકલા જ અમુક સમાજના હતા, તો આ લોકો તો આપણી જે સંસ્કૃતિ છે એને કાયમ માટે બચાવવા માટે થઈને લડતા હતા, તો એ તમે એમને ડાયરેક્ટલી એને જ્યારે તમે ન્યાય નથી આપ્યો ત્યારે એ લોકોને આ પગલું ભરવું પડ્યું હતું, અને તમે તાત્કાલિક એના ઉપર એક્શન લઈ અને એને જેલ હવાલે કરી દીધા છે. મિત્રો, મારે ખાલી એટલું જ કહેવું છે કે આ તાનાશાહી સરકારને જો આપણે વર્તો પ્રહાર નહીં કરીએ, જવાબ નહીં આપીએ, તો આપણે ગુલામીમાં જ રહેવાનો વારો આવશે. તો મારે દરેક ભાઈઓને એક આહવાન છે કે જ્યાં સુધી સરકાર જે આપણી માંગણીઓ છે એ નહીં સ્વીકારે ત્યાં સુધી 100% આ સરકારનો હું બહિષ્કાર કરું છું. જય હિન્દ, જય મુરલીધર. આપણે પણ બહિષ્કાર કરીએ સરકારનો, સ્વીકારવો જ પડશે, ને સ્વીકારો એમાં જ ફાયદો છે. ને હું તો એટલું કહું કે બધા બહિષ્કાર કરો, આ મુદ્દો ન સ્વીકારે ને એટલે સરકારને બહિષ્કાર કરો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય હિન્દ. સમજાઈને વંદન, નકર અભિનંદન.